નમસ્કાર દર્શક મિત્રો, હું છું ગોહિલ મિત્તલ ને તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર લખતર થી અમારા રિપોર્ટર વિજય જોશી સાથે. લખતર બસ સ્ટેશન ઉપર ફરજ બજાવતા હોમગાર્ડ જવાનોની સરાહનીય કામગીરી આવી સામે. હાલ સમગ્ર ભારત દેશમાં ગરમીનું પ્રમાણ અતિશય વધી રહ્યું છે, સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા ઉકળાટ અને બફારો થઈ રહ્યો છે. લોકોને ઘર બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે. દરરોજ કોઈ ને કોઈ ગામમાં ગરમીને કારણે ચક્કર આવવા અને બેભાન થઈ જવાના બનાવોમાં વધારો થવા જઈ રહ્યો છે. લખતર બસ સ્ટેશનમાં સુરેન્દ્રનગરના વિશાલભાઈ, રહેવાસી જૂના હાઉસિંગ અમદાવાદ, જે દવા લેવા જતા હતા તેઓને તકલીફ થતા તેઓ જોડિયાવાળી બસમાંથી સુરેન્દ્રનગર પરત જવા લખતર બોટાદ બસ સ્ટેશનમાં બેઠા હતા ત્યારે તેઓને અચાનક બેભાન થઈ ઢળી પડ્યા. આ બાબતનું ધ્યાન લખતર બસ સ્ટેશનમાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાન જયવીરસિંહ ઝાલા અને મહાવીરસિંહ રાણાને ધ્યાને આવી અને તુરંત તેઓએ 108ને ફોન કર્યો. થોડીવારમાં 108 પહોંચી અને ફરજ પરના હોમગાર્ડ જવાનોએ વિશાલભાઈને લખતર સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા. આ સાથે જ લખતર બજારમાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાન પ્રદ્યુમનસિંહ ઝાલા અને આરિફ સોલંકી પણ સરકારી હોસ્પિટલમાં પહોંચી ગયા. વિશાલભાઈને સરકારી હોસ્પિટલમાં સમયસર સારવાર મળી રહેતા તેઓ ભાનમાં આવી ગયા અને ત્યારબાદ તેઓને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર લઈ જવામાં આવ્યા. તો જોતા રહો લોક સામના ન્યૂઝ, ફરી મળીશું એક નવા સમાચાર સાથે.